નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક આહારના ઘટકો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ એકનું સ્વાધ્યાય નંબર આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ કરવામાં આવે છે જે શરીરને ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની અર્થ છે કે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને તમને બુક પણ તમે મેળવી શકો છો અહીં તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને સિત્તેર છેતાલીસ બાવીસ પંચાવન અને અહીં વોટ્સઅપ નંબર છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા નામ લખો એ પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે જવાબ આવશે કાર્બોદિત અને ચરબી બી પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો જવાબ આવશે પ્રોટીન સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો જવાબ આવશે વિટામિન એ ડી ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ ત્યાર પછી જોઈએ નંબર ત્રણ એટલે કે પ્રશ્ન નંબર ત્રણ બે એવા ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે એ ચરબી તો તેલ અને ઘી બી સ્ટાર તો ઘઉં ચોખા અને બટાટા સી પાસક રેસા એટલે કે વૃક્ષાંશ તો લીલા શાકભાજી અને અનાજ ડી પ્રોટીન તો માછલી દૂધ અને કઠોળ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથી તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો અને સ્વ અધ્યયન પોથીની બુક પણ તમે મેળવી શકો છો અહીં તમને નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરીને તમે મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર પણ આપેલ છે ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ચાર આપેલમાંથી સાચા વિધાન માટે ખરાની નિશાની કરો તો જોઈએ તો સાચું વાક્ય છે કે અહીં બી જન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે અને સી શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા પદાર્થો હોવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો એ ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે જવાબ આવશે સુકતાન બી ખાલી જગ્યાની ત્રુટીથી બેરી બેરી રોગ થાય છે વિટામિન બી સી વિટામિન સી સીની ત્રુટીથી થતો રોગ ખાલી જગ્યાના મે ઓળખાય છે સ્કોર્વે ડી આપણા આહારમાં ખાલ જગ્યાના અભાવથી રતાધળાપણું થાય છે તો જવાબ આવશે વિટામિન એ તો વિદ્યાર્થી મિત્રો અમારી આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ અહીં તમને આપેલી છે જેમાં તમને વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે અને ફેસબુક તો આ બધા ઉપર તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે